નમસ્કાર અને હવે તમામ સમાચારો વિગતવાર. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાતની રાજનીતિના. સૌથી મોટા સમાચાર વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપ્યું છે. વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનું ધારાસભ્ય પદેથી રાજીનામું. કયા કારણોસર રાજીનામું આપ્યું છે તે માહિતી કોઈ સામે નથી આવી, પરંતુ તેમનું કહેવું છે કે અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે રાજીનામું આપ્યું છે. તો કેતન ઇનામદાર વડોદરા સાવલીના ભાજપના ધારાસભ્ય છે. લોકોમાં પણ તે ખૂબ જ પ્રખ્યાત છે, લોકોનો અવાજ ઉઠાવતા હોય છે. કેતન ઇનામદાર હંમેશા વડોદરા જે ડેરી છે તેના વિશે પણ તેનો અણઘડ જે વ્યવહાર હોય છે, તેની વ્યવસ્થા હોય છે, તેના વિશે પણ તેઓ અવાજ હંમેશા ઉઠાવતા રહે છે. વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય છે કેતન ઇનામદાર, પરંતુ તેમણે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. તો કેતન ઇનામદાર મતક્ષેત્રમાં પણ તેમનો પૂરેપૂરો પ્રભાવ હોય છે, મતદારો માટે પણ તેઓ પહેલેથી અવાજ ઉઠાવતા હોય છે. તો કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે. હંમેશાથી તેઓ પાર્ટીને વફાદાર રહ્યા છે. કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે તેમણે પોતાની ભૂમિકા પણ નિભાવી છે. પરંતુ એવું તો શું બન્યું જેના કારણે કેતન ઇનામદારે રાજીનામું આપવું પડ્યું? તો કેતન ઇનામદારે અત્યારે રાજીનામું આપી દીધું છે. કયા કારણો એવા સામે આવ્યા છે તેના વિશે માહિતી આપવા માટે અમારા સંવાદદાતા જયેશ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જયેશ, કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે, ભાજપમાં ભડકો થયો છે, ભાજપમાં ત્યાં ખૂબ જ માઠા સમાચાર, પરંતુ એવા કયા કારણો, મુખ્ય કારણો સામે આવ્યા છે જેના કારણે કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે? હજી ચોક્કસથી આજની આ જે સવાર છે ત્યારે ભાજપ માટે એક આંચકો કહી શકાય, કારણ કે ભાજપ એક તરફ આજે જે પૂર્વ ધારાસભ્યો છે તેમને પાર્ટીમાં સમાવેશ કરવા જઈ રહ્યું છે. જે કોંગ્રેસ સહિતના જે પૂર્વ ઉમેદવારો રહી ચૂકેલા છે અથવા તો જે ધારાસભ્યો રહી ચૂકેલા છે તેમને પાર્ટીમાં છે તે પ્રવેશ અપાવવાનો એક કાર્યક્રમ 11:30 વાગે ગોઠવવામાં આવ્યો છે. એ વચ્ચે ભાજપ માટે ઝટકો અત્યારે એ છે કે જે સાવલીના ધારાસભ્ય છે તેમણે પોતાનું રાજીનામું છે તે વિધાનસભા અધ્યક્ષને મોકલી આપ્યું છે. એ રાજીનામામાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે મારા જે અંતરાત્માનો અવાજ છે તેને માન આપી અને હું રાજીનામું આપી રહ્યો છું. ત્યારે તેઓ રંજનબેન ભટ્ટ છે, તેમને જે વડોદરાથી ટિકિટ આપવામાં આવી છે તેમનું તો તેઓ સમર્થન કરી રહ્યા છે. જે પ્રકારે તેમની વાત સામે આવી છે એ મુજબ તેઓ કહી રહ્યા છે કે હું રંજનબેન ભટ્ટને સપોર્ટ કરું છું, પરંતુ ભાજપ છે તે કાર્યકર્તાઓની પાર્ટી છે અને કાર્યકર્તાઓનો અવાજ ક્યાંક રૂંધાતો હોય જેને લઈને હું રાજીનામું આપું છું, એટલી તેમણે અત્યારે વાત કરી છે. હજુ સ્પષ્ટીકરણ છે તે વધુ સામે નથી આવ્યું, પરંતુ ક્યાંક અવાજ છે તેમનો દબાઈ રહ્યો છે એ પ્રકારનું કારણ આગળ ધરી અને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ત્યારે સવાલ એ છે કે કેતન ઇનામદાર અગાઉ પણ આ પ્રકારના રાજીનામાઓને લઈને ચર્ચામાં રહ્યા છે. 4 વર્ષ પહેલાં પણ તેમણે પોતાનું રાજીનામું છે તે વિધાનસભા અધ્યક્ષ હતા તેમણે સોંપી દીધું હતું, પરંતુ ત્યારબાદ સમજાવટો થઈ હતી, બેઠકોનો દોર થયો હતો અને ફરી તેમણે પોતાનું રાજીનામું છે તે પરત ખેંચ્યું હતું. એટલે કેતન ઇનામદાર છે તેમનો જે ઇતિહાસ છે તે એ પ્રકારનો રહ્યો છે કે તેઓ પ્રેશર ટેકનિક માટે રાજીનામું આપે છે અને ત્યારબાદ રાજીનામું પરત ખેંચી લે છે. ત્યારે આ રાજીનામાનો પણ લેટર હજુ સામે આવ્યો છે જેમાં તેમણે વિધાનસભા અધ્યક્ષને સંબોધીને આ પત્ર લખ્યો છે અને તેમણે પોતાનું રાજીનામું છે તે આપ્યું છે. ત્યારે હજુ વિધાનસભા અધ્યક્ષે આ રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. વિધાનસભા અધ્યક્ષ તરફથી એવી કોઈ સ્પષ્ટતા પણ આવી નથી કે તેમને લેટર મળ્યો છે કે કેમ. હાલ છે તે આ લેટર સામે આવ્યો છે અને કેતન ઇનામદાર એવું કહી રહ્યા છે કે કાર્યકર્તાઓનો અવાજ છે તે દબાઈ રહ્યો છે, જ્યારે કે ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે ત્યારે આમાં એવા સ્થિતિમાં છે. ત્યાં રાજીનામું આવ્યું ત્યારે 4 વર્ષ પહેલા પણ તેમણે બરોડા ડેરીનો જે વહીવટ હતો. જયેશ, એક સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જે પ્રમાણે આપે કહ્યું કે પહેલા પણ રાજીનામું આપી ચૂક્યા છે, લગભગ 2018 અને 2020માં પણ તેઓ પક્ષથી નારાજ હતા અને બેઠકોનો દોર ચાલ્યો, તેમને સમજાવવામાં આવ્યા, ત્યારે એવી કઈ સમજાવટ હતી જેના કારણે તેમણે રાજીનામું પરત ખેંચ્યું અને અત્યારે પણ ભાજપ સાથે જોડાયેલા છે, પરંતુ આ બહુ ના ચાલ્યું, અત્યારે ફરી વધુ એક વખત તેમણે રાજીનામું આપ્યું છે, તો એવી કઈ બાબતો હતી ભૂતકાળમાં જેના કારણે તેઓ અત્યાર સુધી પાર્ટી સાથે જોડાયેલા છે, સમજાવટ કરવામાં આવી તેમની સાથે?
જી ચોક્કસથી, જ્યારે 4 વર્ષ પહેલાં તેમણે બળવાનો સૂર ઉગામ્યો હતો એ સમયે તેમનું કારણ હતું કે બરોડા ડેરીમાં જે વહીવટ ચાલે છે તે અણઘડ વહીવટ છે, જે શાસનકર્તાઓ છે તેઓ મનમાની ચલાવી રહ્યા છે, ખેડૂતોને છે તે અન્યાય થઈ રહ્યો છે, પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે, એ પ્રકારની વાત તેમણે સામે આવી હતી. ને એ સમયે પણ તેમણે ત્યાંના જે ધારાસભ્ય હતા યોગેશ પટેલ, મધુ શ્રીવાસ્તવ, તેમની સાથે બેઠકો કરી હતી અને ત્યારબાદ એક બળવાનો સૂર ઉગામ્યો હતો કે જે બરોડા ડેરીનો વહીવટ છે તે હવે એક જે હદ હોય છે તેનાથી પાર જતો રહ્યો છે ને ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે, અધિકારીઓ જે ડેરીના છે તે સાંભળી નથી રહ્યા, ખેડૂતોની જે માંગો છે તેને નથી સાંભળવામાં આવતી અને અવગણના છે તે કરવામાં આવે. ત્યારબાદ તેમને સમજાવટ કરવામાં આવી, પાર્ટી દ્વારા તેમને તમામ એવા આશ્વાસનો છે તે આપવામાં આવ્યા ને ત્યારબાદ જે બોર્ડ છે તે પણ વિખેરાયું હતું ડેરીનું, એટલે ત્યારે જે નારાજગી હતી ત્યારે ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ થયું હતું, પરંતુ ફરી છે તે એક નવો વિવાદ સામે આવ્યો, એ પ્રકારની ચર્ચા અત્યારે જોવા મળી રહી છે જેને લઈને રાજીનામું તેમણે આપ્યું છે. જયેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. ઇનપુટ હેડ મયુર માકડીયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. મયુર, વધુ એક વખત કેતન ઇનામદારે રાજીનામું આપ્યું છે, કયા કારણો છે સત્તાવાર રીતે જે સામે આવ્યા છે? કારણ કે તે તો હું કહી રહ્યા છું કે અંતરાત્માનો અવાજ સાંભળ્યો છે, પરંતુ કારણો કંઈક અલગ જ લાગી રહ્યા છે, શું લાગી રહ્યું છે આપને? કેતન ઇનામદાર દ્વારા વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી અને પોતાના ધારાસભ્ય પદથી રાજીનામું આપવા માટેનો જે પત્ર છે તે લખવામાં આવેલો છે. જે નિયમો છે તે નિયમો પ્રમાણે કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રૂબરૂ જવું પડે અને આ પત્ર છે તે તેમને સુપરત કરવો પડે. ચોક્કસ કેતન ઇનામદારની જે સ્થાનિક કક્ષાએ નારાજગી છે તે છે, છેલ્લા ઘણા સમયથી તે વડોદરા જિલ્લાની જે ડેરી છે, તો ડેરી નું જે રાજકારણ છે, સહકારનું રાજકારણ છે, તેની અંદર ક્યાંય ને ક્યાંય તે વિવાદની અંદર પણ સંકળાયેલા હતા અને નારાજ પણ પાર્ટીથી થયેલા હતા. જ્યારે પણ વડોદરાની અંદર ચૂંટણી આવે છે, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ત્યારે ત્યાંના સ્થાનિક જે નેતાઓ છે તેની વચ્ચે ખટરાગ એ સામે આવતો હોય છે ને આ વખતે જે છે તે કે તેની નામદારે ફરી પોતાની જે નારાજગી છે તે વ્યક્ત કરેલી છે. આ પોતાની જે નારાજગી છે તે પાર્ટી હાઈકમાન્ડ સમક્ષ પોતાનો અવાજ તેમણે મૂકેલો છે. એ રીતે રંજનબેન ભટ્ટ નો વિરોધ થયેલો અને જ્યોતિબેન પંડ્યા ને સસ્પેન્ડ કરી દેવામાં આવેલા, તો હવે કેતન ઇનામદારે પણ પોતાનો અવાજ જે છે તે પૂર્વ ધારાસભ્યો સાથે ચર્ચા કરી અને મૂકેલો છે. જ્યારે 2017 અંદર વિધાનસભાની ચૂંટણીઓ થઈ હતી અને 99 બેઠકો આવેલી હતી ત્યારે પણ કેતન ઇનામદાર છે તે વારંવાર સરકાર અને સંગઠન સમક્ષ પોતાની જે નારાજગી અને પોતાનો જે અવાજ છે તે ઉઠાવતા રહેલા છે, ત્યારે આ વખતે પણ ફરી તેમણે પોતાનો અવાજ ઉઠાવેલો છે. અલગ અલગ મુદ્દાઓ છે તે હવે પાર્ટી સાથે પણ તેઓ ચર્ચશે અને સાથે જે છે તે સ્થાનિક કાર્યકરો છે તેની સાથે પણ ચર્ચા કરશે. એટલે હવે જોવાનું એ રહેશે કે તેમનું આગામી સ્ટેપ કેવા પ્રકારનું હશે, પરંતુ હાલ જે રાજીનામું તેમને મોકલેલું છે એ માત્ર પ્રેશર ટેકનિક છે, ટેકનિકલી આ રાજીનામું જે છે તે સ્વીકારવામાં નહીં આવે. બિલકુલથી મયુર, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. પરંતુ અત્યારે તો મહત્વના સમાચાર, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનામું ધરી દીધું છે.